નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આત્મજ્ઞાનની સીડી એટલે પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ, તેની સાથે આજે આપણે ફરી મળ્યા છે. તો નવમા ધોરણની અંદર નવમું ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે, બળ તથા ગતિના નિયમો, જેમાં આજે ત્રીજો લેક્ચર આપણે લેવાના છીએ. તો આજે શું ભણવાના છે? આજના લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, તેની આખી વાત સમજવાના છે. એ નિયમની સાથે સાથે બીજા કેટલાક પ્રશ્નો જોડાયેલા છે, તો એ પણ પહેલા નિયમની સાથે સંલગ્ન છે, બધા જોડાયેલા પ્રશ્નો છે, તેની પણ આપણે વાત કરવાના છીએ, જેમાં આપણે ગેલિલિયોનો જડત્વનો નિયમ એ સમજવાના છીએ, અને ત્રણ કારણો જે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, જડત્વના નિયમ ના આધારે ત્રણ કારણો જે છે હું તમને સમજાવીશ. બાકીના જે ત્રણ કારણો છે જે તમારે જાતે લખવાના છે, એટલે ટોટલ છ કારણો છે. તો આ રીતે આપણે આટલા ટોપિકની વાત કરવાના છીએ. તો સૌથી પહેલા આજે જે બી પ્રશ્નો ચાલવાના છે, જેનો આપણો મેઇન ટોપિક છે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે, એની સંલગ્ન, એની સાથે જોડાયેલા બધા પ્રશ્નો છે. તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહે છે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ છે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. ફરીથી એકવાર સમજી લો, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ જો સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહે છે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ તમે સમજવાનો પ્રયત્ન આપણે આગળ કરીએ, પણ કેટલાક શબ્દો છે જેમ કે અસંતુલિત બાહ્ય બળ ન લાગે, એનો મતલબ સંતુલિત બાહ્ય બળ લાગે, અને સંતુલિત બાહ્ય બળમાં શું હતું? તો પદાર્થની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે અહીંયા શું કીધું છે? અસંતુલિત બાહ્ય બળ ન લાગે, બરાબર. એટલે અસંતુલિત બાહ્ય બળ ન લાગે એનો મતલબ કે સંતુલિત બાહ્ય બળ લાગ્યું એટલે જે સ્થિર હશે તે સ્થિર રહેશે, અને અચળ વેગી ગતિ કરતો હશે તો તેની અચળ વેગી ગતિ ચાલુ રહેશે, એટલે તેમાં કોઈ ફેરફાર, તેની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. તો પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે જો પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે, અને અચળ વેગી ગતિ માં હશે તો પોતાની અચળ વેગી ગતિ શું કરશે? ચાલુ રાખશે. ઘર્ષણ રહિત લીસી અનંત સપાટી પર દડાને જ્યારે ગબડાવતા તે લખોટી તે અનંત અંતર સુધી ગતિ શું કરશે? ચાલુ રાખશે. તેના પર કોઈ બાહ્ય બળ એટલે કે અસંતુલિત બળ લાગતું ન હોય તો તે આ ગતિ શું કરશે? ચાલુ રાખે છે. જે આપણે ગેલિલિયોના પ્રયોગમાં જોઈ ગયા, કેવી સપાટી છે? ઘર્ષણ રહિત સપાટી છે, લીસી સપાટી છે, અને તેના ઉપર જ્યારે લખોટીને ગતિ કરાવવામાં આવે તો તે પોતાની ગતિ અનંત અંતર સુધી એટલે અચળ વેગી પોતાની ગતિ ચાલુ રાખે છે. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ એ ગેલિલિયોએ આપેલો જડત્વનો નિયમ જ છે. એટલે સમજો બરોબર, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ અને ગેલિલિયોના જડત્વનો નિયમ, જે બંને એક જ છે, જેમાં કોઈ ફરક છે નહીં. તો ન્યૂટનના ગતિના પહેલા નિયમે શું આપ્યું? તો બળની વ્યાખ્યા આપી. ત્રણે ત્રણ નિયમ કંઈક આપે છે. ન્યૂટનના ગતિના ત્રણ નિયમો છે. અત્યારે આપણે પહેલા નિયમની વાત કરી રહ્યા છીએ. તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું આપે છે? ન્યૂટનના ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે.
ન્યૂટનના ગતિના નિયમ મુજબ જો કોઈ પદાર્થ સ્થિર કે ગતિની અવસ્થા બદલવા માટે બળની જરૂર પડે છે તો એ પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે. ખાસ ધ્યાન રાખજો, ત્રણ નિયમ છે, ત્રણેય નિયમ કંઈક ના કંઈક આપે છે. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જે શું આપે છે, બળની વ્યાખ્યા આપે છે. બળ એ એવી ભૌતિક રાશિ છે કે જેના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે છે અને ગતિ કરતો પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. બળ એક શું છે, ભૌતિક રાશિ છે. જે રીતે વજન છે, દળ છે, વેગ છે, એ રીતે બળ પણ એક શું છે, ભૌતિક રાશિ છે. અને જેને કારણે સ્થિર પદાર્થ, કોઈ પદાર્થ પર તમે બળ લગાડો તો તે ગતિ કરશે અને ગતિ કરતો પદાર્થ હશે તો તેના પર વેગમાં શું થશે, ફેરફાર થાય છે. પણ કોઈ સ્થિર સ્થિતિ કે અચળ વેગી ગતિની સ્થિતિ બંને શૂન્ય પ્રવેગની કિસ્સામાં હોય તો તે ન્યૂટનના ગતિના પહેલા નિયમમાં આ બે સ્થિતિ વચ્ચેનો કોઈ ભેદ તફાવત હોતો નથી, કારણ કે ગતિ અને સ્થિતિ એ સાપેક્ષ છે. ગતિ અને સ્થિતિ, સ્થિતિ એટલે સ્થાન, એ બંને કેવા છે, સાપેક્ષ છે. તેનું નિરપેક્ષ મૂલ્ય હોતું નથી, તેનું હંમેશા શું હોય છે, સાપેક્ષ મૂલ્ય મળે છે. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ હતો. આના અનુસંધાનમાં હજુ ઘણા બધા પ્રશ્નો છે જે આપણે આગળ સમજવાના છીએ. ફરીથી એકવાર નિયમ, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહે છે, અચળ વેગી ગતિ કરતો હોય તો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ઓકે, જો એ પહેલો નિયમ એ જડત્વનો નિયમ છે તો આપણે ન્યૂટનના નિયમને જોયો, પહેલા નિયમને જોયો જેને આપણે ગેલિલિયોના જડત્વના નિયમ સાથે જોડ્યો હતો. તો નિયમ શું છે, તો એ જ નિયમ છે, થોડુંક અલગ રીતે લખવાનું છે કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે. જો તેના પર સંતુલિત બળ લાગતું હશે તો તેમાં કોઈ ફેરફાર થશે નહીં, પણ જો પદાર્થના વેગમાં ફેરફાર કરવાનો હોય તો અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત બાહ્ય બળની કોઈ આવશ્યકતા નથી. આ સમજો બરોબર, પદાર્થની અચળ વેગી ગતિને ચાલુ રાખવા માટે અસંતુલિત બાહ્ય બળની કોઈ આવશ્યકતા નથી. કારણ કે પદાર્થ જો અસંતુલિત બાહ્ય બળ લાગતું હશે તો જ તેના વેગમાં ફેરફાર થશે, પરંતુ જો અસંતુલિત બાહ્ય બળ ન લાગતું હોય, જે આપણે અગાઉ કર્યું વાત કરી, અસંતુલિત બાહ્ય બળ ન લાગતું હોય તો પદાર્થ અચળ વેગી અવસ્થા શું કરશે, જાળવી રાખશે, જેમાં કોઈ ફેરફાર થતો નથી. આ છે જડત્વનો નિયમ જે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે આપ્યો. આમ ગેલિલિયોના જડત્વનો નિયમ અને ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, જે બંને એક જ વાત કહેવા માંગે છે. હવે આના અનુસંધાનમાં આપણે કારણો જોવાના, ત્રણ કારણો અહીંયા હું બતાવીશ, બાકીના ત્રણ કારણો તમારે જાતે લખવાના છે. પહેલું કારણ જોઈએ, આખી આ કલ્પના ઊભી કરો, તમે દ્રશ્ય ઊભું કરો તો તમને કારણ જલ્દી સમજાઈ જશે. સ્થિર ઊભેલી બસ એકાએક ગતિમાં આવે ત્યારે તેમાં ઊભેલો મુસાફર પાછળની તરફ નમે છે. કારણ આપો, આખું ચિત્ર ઊભું કરો કે તમે કોઈ બસ ઊભી છે, બસ કેવી છે, સ્થિર અવસ્થામાં છે, તમે પણ અંદર ઊભા છો. હવે અચાનક બસનો ડ્રાઈવર આવશે, બસને ચાલુ કરશે,
બસ ગતિ કરશે તો તમે એટલે ઉભેલો મુસાફર પાછળની તરફ નમે છે, કેમ સમજીએ આપણે. શરૂઆતમાં બસ કેવી હતી? સ્થિર. અંદર ઉભેલો મુસાફર પણ કેવો હતો? સ્થિર અવસ્થામાં. બસના ડ્રાઈવર જ્યારે બસને ગતિમાં લાવશે એટલે બસ ગતિમાં આવશે, બસ ગતિમાં આવશે પણ અંદર ઉભેલો મુસાફર પોતાની સ્થિર અવસ્થા જડત્વના ગુણધર્મને લીધે, જડત્વના નિયમને કારણે, ન્યૂટનના ગતિના પહેલા નિયમને કારણે, કારણ કે બળ કોને મળ્યું? બસને મળ્યું. બસમાં ડ્રાઈવર બેઠો, બસને બળ મળ્યું, બસ ગતિ કરશે. પણ તેમાં ઉભેલો મુસાફર ને બળ મળ્યું નહીં, માટે તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો શું કરશે? પ્રયત્ન કરશે. એટલે મુસાફરના પગ બસ સાથે જોડાયેલા છે, એટલે બસ ગતિ કરશે એટલે મુસાફરના પગ પણ ગતિ કરશે, પણ તેનું શરીર ઉપરના ભાગ જડત્વના કારણે એકાએક સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જવાનો વિરોધ કરે છે. એટલે પોતાનું શરીર પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો શું કરશે? પ્રયત્ન કરશે, અને એને કારણે મુસાફર પાછળની તરફ શું થાય છે? નમી જાય છે. આનો અનુભવ પણ તમે લોકોએ ક્યાંક કર્યો હશે. આનું કારણ શું હતું? તો બસ પહેલા કેવી હતી? સ્થિર. અંદર રહેલો મુસાફર પણ કેવો હતો? સ્થિર. બસનો ડ્રાઈવર આવે છે, બસ ચાલુ કરે છે, બસને બળ મળે છે, બસ ગતિ કરે છે. બસ ગતિ કરશે પણ તેમાં રહેલો મુસાફર જેના પગ બસ સાથે જોડાયેલા છે, એટલે પગ તેના ગતિ કરશે પણ એનું શરીર પોતાના જડત્વના ગુણધર્મને કારણે, આ શબ્દ ખાસ લખવાનો છે, જડત્વને કારણે પોતે સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરશે, પણ તે ગતિ અવસ્થાનો વિરોધ કરે છે અને માટે તે પાછળની તરફ શું થાય છે? નમી જાય છે. આ થઈ પહેલું કારણ જે જડત્વના નિયમ સાથે સંકળાયેલું છે. બીજું છે એનાથી ઉલટું. બસ ગતિમાં હોય, તેને બ્રેક લગાડવામાં આવે, મુસાફર આગળની તરફ નમી જાય. હવે બસ ગતિ કરે છે એટલે અંદર તમે ઊભા છો એટલે તમે બી ગતિ કરો છો. બસ ગતિ કરે છે એનો મતલબ અંદર રહેલો મુસાફર પણ શું કરે છે? ગતિ કરે છે. એટલે બસ જ્યારે ગતિમાં હોય ત્યારે મુસાફર પણ તેની સાથે ગતિ કરે છે. જ્યારે ગતિમાન બસને બ્રેક લગાડવામાં આવે એટલે અચાનક બસને શું થશે? બ્રેક લાગશે. બ્રેક લાગી કોને? તો બસને. એટલે બસ શું કરશે? સ્થિર અવસ્થામાં આવશે. હવે બસ સાથે મુસાફરના પગ જોડાયેલા છે એટલે પગ પણ સ્થિર સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે. પેલાથી આખો પ્રશ્ન ઉલટો છે, 11માં કરતા 12મો પ્રશ્ન ઉલટો છે. બસને બ્રેક વાગી, બસ સ્થિર થઈ, મુસાફર ના પગ પણ સ્થિર સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે, પરંતુ મુસાફરનું શરીર જે પહેલા બસ ગતિ કરતી હતી એટલે મુસાફરનું શરીર પણ ગતિ કરતું હતું, એટલે મુસાફરનું શરીરના ઉપરનો ભાગ જડત્વના કારણે, આ શબ્દ ખાસ આવવો જોઈએ, જડત્વના કારણે એકાએક સ્થિર અવસ્થામાં જવાનો શું કરશે? વિરોધ કરશે. કારણ કે તે ગતિ કરતો હતો, તે શું કરતું હતું? ગતિ કરતું હતું, અને એને કારણે સ્થિર અવસ્થામાં જવાનો શું કરશે? વિરોધ કરશે, અને ગતિમાન અવસ્થા ચાલુ રાખે છે, અને એને કારણે મુસાફર આગળની તરફ નમી જાય છે. ફરી એકવાર સમજી લો, બસ કેવી હતી? ગતિમાં હતી, તેમાં રહેલો મુસાફર પણ ગતિમાં હતો. ગતિમાન બસને અચાનક બ્રેક વાગી, બ્રેક લગાડતા બસ સ્થિર થઈ, બસ સ્થિર થઈ એટલે મુસાફરના પગ જે બસ સાથે જોડાયેલા હતા તો તે પણ સ્થિર થવાનો પ્રયત્ન કરશે, પણ મુસાફરનું શરીર જે ઉપરનો ભાગ પહેલા ગતિ કરતો હતો જડત્વના કારણે, તે અચાનક સ્થિર અવસ્થામાં આવવાનો વિરોધ કરશે,
પોતાની ગતિમાન અવસ્થા ચાલુ રાખે છે અને માટે મુસાફર આગળની તરફ નમી જાય છે. તો આ બંને પ્રશ્નો 11મો અને 12મું જે કારણ હતું જે વિરોધાભાસી હતું, જે વિરુદ્ધ આપણને જોવા મળ્યું. ત્રીજું એક કારણ છે, ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે. કારણ આપો. આવું કારણ પરીક્ષામાં પૂછાય. ઘણી વખત તમે આવા લોકોને જોયા પણ હશે કે જે અચાનક બસ ચાલુ બસે ઉતરે અને ક્યાંક પડી જાય, અકસ્માત થાય. તો આવું કેમ ના કરાય? વ્યક્તિ બસમાં હોય છે, બસ ગતિમાં છે, એનું શરીર પણ બસની સાથે ગતિ કરે છે. જે અગાઉ આપણે વાત કરી, બસ કેવી છે? ગતિમાં છે. તો બસની સાથે તેનું શરીર પણ શું કરશે? ગતિ કરશે. જ્યારે તે ચાલુ બસે ઉતરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે સ્થિર જમીન પર પગ મૂકે છે. જ્યારે કૂદકો મારે, જેવો બસમાંથી કૂદકો મારીને જમીન ઉપર આવે તો જમીન તો સ્થિર છે, એટલે સ્થિર જમીન છે, સ્થિર જમીન પર પગ પડે અને તેના પર પગ સ્થિર થાય. અંદર શું હતા? અંદર એનું શરીર ગતિ કરતું હતું. જમીન કેવી છે? સ્થિર છે. સ્થિર જમીન પર પગ પડે એટલે તે સ્થિર થાય. પણ ઉપરનું શરીર, જે શરીરનો ઉપરનો ભાગ છે, તે જડત્વના કારણે ગતિમાં રહેવાનો પ્રયત્ન કરશે. કારણ કે અંદર બસમાં તેનું શરીર ગતિ કરતું હતું અને બસમાં એનું શરીર ગતિ કરતું હતું, અચાનક તમે પગ જમીન ઉપર લાવો છો, પગ સ્થિર થાય છે, પણ શરીરનો ઉપરનો ભાગ જડત્વના કારણે ગતિમાં રહેવાનો શું કરશે? પ્રયત્ન કરશે. અને એને કારણે જે વ્યક્તિ છે એનું સંતુલન ખોરવાઈ જશે, પડી જશે, અકસ્માત થવાની શું રહેશે? શક્યતા. માટે આવું ગતિમાન બસે અચાનક એકાએક ઉતરવું તે હિતાવહ નથી, સારું નથી. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, પડી જવાય. તો તમને આ અહીંયા જવાબ પૂરો થયો. પણ ઘણી વખત તમે લોકોને બસમાંથી ઉતરતા જોયા છે, તો શું કરે? બસમાંથી જ્યારે ચાલુ બસે ઉતરે તો કરે શું? તો દોડે. તમે જોયું હશે કે વ્યક્તિ બસમાંથી જેવો જમીન ઉપર પગ પડે છે એવા સીધા પગ એના સ્થિર કરતો નથી. તે શું કરશે? બસની જે દિશા છે એ દિશામાં તે દોડવાનો પ્રયત્ન કરશે. અને એ જ્યારે દોડશે એટલે અંદર જ્યારે બસમાં હતો, ઊભો હતો, ત્યારે એનું શરીર ગતિ કરતું હતું. જમીન ઉપર આવીને એના પગ સ્થિર તે કર્યા નહીં, એણે તે જમીન ઉપર દોડ્યો એટલે ગતિ ચાલુ રાખી. પછી એની ગતિ ધીમી પડશે અને પછી સ્થિર થશે. તો આ રીતે ગતિમાન બસમાંથી એકાએક ઉતરવું તે હિતાવહ નથી, સારું નથી, એવું કરવું જોઈએ નહીં. કારણ કે તેનાથી પડી જવાય, અકસ્માત થવાની શું રે શક્યતા રહે. અહીંયા ત્રણ કારણો આપણે જોયા. બીજા ત્રણ કારણો તમારે જાતે વિચારવાના છે, જાતે લખવાના છે. પહેલું કારણ છે, વળાંકવાળા રોડ પર બસ એકાએક વળાંક લે તો મુસાફર બીજી બાજુ નમી જાય છે. કારણ આપો. આનો અનુભવ તમે બધાએ કરેલો છે. કોઈ ટર્ન લે જ્યારે બસ, તો તમે પણ તે દિશામાં શું થાવ છો? નમી જાઓ છો. દોડવીર સ્પર્ધામાં અંતિમ સીમારેખા પાર કર્યા પછી પણ દોડવાનું ચાલુ રાખે છે. જે આ ઉપર 13મું કારણ છે એના જેવું છે. સમજી ગયા હશો કે જ્યારે કોઈ તમને બોર્ડર આપ્યું હોય, સીમા આપ્યું હોય, કઈ સુધી દોડવાનું છે, તો ત્યાં સીધો સ્ટોપ નથી થતો. એની દોડવાની ગતિ શું રહે છે? એ જે બોર્ડર છે, સીમારેખા છે, ત્યાંથી પણ તે દોડવાની ગતિ ચાલુ રાખે છે. અને 16મો છે, ગાડલા ને લાકડાથી ઝાપટાવવામાં આવે તો ધૂળના રચકણો એમાંથી છૂટા પડે છે. કારણ આ પણ તમે અનુભવ કર્યો છે. ગાડલાને જ્યારે લાકડાથી શું કરવામાં આવે? ઝાપટાવવામાં આવે. અને તમારી ઘરે આવું તમે જોયું છે તો ધૂળના રચકણો તેમાંથી શું થાય છે? છૂટા પડે. જે કારણ આપો. તો આ
ત્રણ કારણો આપણને અહીંયા મૂક્યા છે, જે તમારે જાતે તેના જવાબ લખવાના છે. ત્રણે ત્રણમાં જડત્વનો ગુણધર્મ છે, જડત્વનો નિયમ છે, જેના આધારે આ આપણને જોવા મળે છે. તો આજે આપણે જે પ્રશ્નો ન્યૂટનના ગતિના પહેલા નિયમના અનુસંધાનના પ્રશ્નો હતા તે આપણે જોયા, જડત્વનો નિયમ જોયો, તેના કારણો જોયા. હજુ આપણે ન્યૂટનના ગતિના પહેલા નિયમના અનુસંધાનના પ્રશ્નો જોવાના બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી એકવાર લખવાના છે પ્રશ્નો, ત્રણથી ચાર વાર વાંચો, તૈયારી ચાલુ રાખો.